सौ दर्शक मित्रों ने मारा जय श्री राम। नमस्कार मित्रों, आज आपणे एक नवी बात साथे नवा विषय साथे मळी रह्या छी कि संकट दूर करवा माटे शू उपाय करी शकाय। आपणे संकटनी अंदर घेरायेला होय अथवा तो संकट उपर संकट आवता होय तो ई संकट केवी रीते दूर करी शकीए, एना माटेनो उपाय छे। खास करी मित्रों, हनुमानजीना भक्त होय, जे हनुमानजी उपर श्रद्धा विश्वास पूर्ण धरावता होय एवा लोको माटे आ खास वीडियो जोवानुं चूकता नहीं। माटे आपणे दर्शक मित्रों, आजे मनुष्योना संकटो केवी रीते दूर थाय ए बाबतनुं ज्ञान प्राप्त करवानुं छे। परंतु मित्रों, जो आपने आ वीडियो गमे तो आ वीडियो ने लाइक करजो, अन्य ग्रुप में शेर करजो अने मारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो सौ दर्शक मित्रों, आपणे वधारे वात न करता मुख्य वात उपर आवीशे कि आपणे आ जीवननी अंदर संकट आवतुं होय तो संकट तो आवे स्वाभाविक छे, परंतु हजी एक संकट आपणुं पूर्ण न थयुं होय त्यां अचानक आपणे बीजुं संकट आवीनुं भूरे, हजी बीजा संकटमांथी निवृत्त न थया होय तो अचानक त्रीजुं संकट आवी जाय। आवी रीते संकट उपर संकट आवता होय अथवा तो अचानक आपणे संकटनी अंदर आवी जता होय तो आवता संकटो केवी रीते दूर करवा એનો ઉપાય હું મિત્રો આજે આપને જણાવું છું, તો આપ ધ્યાનથી સાંભળશો। સૌ પ્રથમ તો મિત્રો, હનુમાનજી મહારાજનું ધ્યાન ધરી અને આપણે આ વાત આગળ વધારશું। હનુમાનજી મહારાજને વંદન કરી અને પછી એના ઉપાય વિશે હું આપને જણાવું છું। તો સૌ પ્રથમ હનુમાનજી મહારાજનું આપણે સ્મરણ કરશું કે ઓમ अंजनी कुमाराय विद्महे वायु नंदनाय धीमहि तन्नो हनुमंत प्रचोदयात। हनुमान जी महाराज ना स्मरण पूर्वक आपणे संकट माथी मुक्ति मेळवा माटे शु उपाय करवो ए हूँ आपने बताऊं छु। तो हूँ जे उपाय बतावा तमने जई रह्यो छूं ए उपाय शास्त्रो सम्मत छे अने कोई आपणे दंतकथा नथी, परंतु आपणा ज शास्त्रोनी अंदर खूब ज जूनी अने जाणीती आपणे हनुमान चालीसा। सौ मित्रों आपणे जाणीए छीए हनुमान चालीसा, જે કોઈ હનુમાનજીના ભક્ત હોય એને હનુમાન ચાલીસાના તે અવશ્ય પાઠ કરતા હોઈએ છીએ। માટે જો આપણે સંકટમાં આવી ગયા હોય, અચાનક સંકટ ઉપર સંકટ આવતા હોય તો એ સંકટને દૂર કરવા માટે થઈ હું હવે આપને ઉપાય જણાવું છું। તો આ ઉપાય મિત્રો મંગળવાર અથવા શનિવારના દિવસે કરવો જોઈએ। ખાસ સાંભળજો, આ હું આપને જે ઉપાય બતાવવા જઈ રહ્યો છું એ ઉપાય મંગળવાર અથવા શનિવારના દિવસે કરવો જોઈએ। મંગળવાર અથવા શનિવારના દિવસે સવારે વહેલા ઉઠી, પ્રાતકાલમાં ઉઠી સ્નાન કરી, વસ્ત્ર અલંકાર ધારણ કરી અને એક બાજોટ ઢારવો, બાજોટ ઉપર એક હનુમાનજીની મૂર્તિ અથવા હનુમાનજીનો ફોટો મૂકવો, ત્યાં તેલનો દીવો કરવો, ધૂપ કરવો અને હનુમાન ચાલીસાનું પુસ્તક દરેકના ઘરમાં હોય છે તો એક હનુમાન ચાલીસાનું પુસ્તક સાથે રાખવું અને એ હનુમાન ચાલીસાની અંદર એક મંત્ર આપેલો છે, એ મંત્ર કયો છે તે હું આપને બતાવું છું। હનુમાન ચાલીસાની અંદર
આ મંત્ર આપેલો છે, એ મંત્રનો સંપુટ પાઠ કરવો જોઈએ. આ મંત્ર સંપુટીકરણ પૂર્વક હનુમાન ચાલીસાનો જો પાઠ કરવામાં આવે તો આપણે આવેલા સંકટમાંથી અવશ્ય મુક્તિ મળે છે, અને આપણે જો સંકટ ઉપર સંકટ આવતા હોય તો એ દૂર થાય છે. તો એ સૌ પ્રથમ હું આપને બતાવું છું કે આ પાઠ કેવી રીતે કરવો જોઈએ. તો પહેલા આપણે આ મંત્ર લેવો જોઈએ કે સંકટ હરે મિટે સબ વીરા, જો સુમેરે હનુમંત બલવીરા. ત્યારબાદ હનુમાન ચાલીસાની ચોપાઈ પહેલા બોલવી જોઈએ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. ફરી પાછા આ બે વખત મંત્ર બોલવો જોઈએ કે સંકટ હરે મિટે સબ વીરા, જો સુમેરો હનુમંત બલવીરા. સંકટ હરે મિટે સબ વીરા, જો સુમેરો હનુમંત બલવીરા. રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. આ જે મંત્ર છે, સંકટ હરે મિટે સબ વીરા, જો સુમેરો હનુમંત બલવીરા, આ હનુમાન ચાલીસાની ચોપાઈના મંત્રોની વચ્ચોવચ રહેવો જોઈએ. વચ્ચે બંને બાજુ આ મંત્ર બોલવો જોઈએ અને વચ્ચે હનુમાન ચાલીસાના ચોપાઈ રહેવી જોઈએ. ફરીથી હું આપને બતાવી રહ્યો છું કે સંપુટ કેવી રીતે સંપુટિક પાઠ કરવો જોઈએ. તો સૌ પ્રથમ દુહા હોય, દુહા કયા કે શ્રી ગુરુ ચરણ સરોરજ, નિજ મન મુકન સુધારી. બરણો રઘુ વિમલ યશ જોદાયકુ ફલ ચારી. બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. શિયાવર રામચંદ્ર કી જય. આ એક જ વખત પાઠ કરવાનો છે. ત્યાર પછી આપણે આ મંત્ર લેવાનો છે કે સંકટ હરે મિટે સબ પીરા, જો સુમેરે હનુમંત બલવીરા. પછી હનુમાન ચાલીસાના ચોપાઈનો પહેલો મંત્ર કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. ફરી પાછો આ સંકટ હરે મિટે સબ વીરા, જો સુમેરો હનુમંત બલવીરા, આ બે વખત બોલવાનો. એટલે કે સંકટ હરે મિટે સબ વીરા, જો સુમેરો હનુમંત બલવીરા. સંકટ હરે મિટે સબ વીરા, જો સુમેરો હનુમંત બલવીરા. રામ દૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. આવી રીતે સંપુટિક પાઠ કરવાથી, હનુમાનજી મહારાજની કૃપા થવાથી, કોઈ પણ પ્રકારના સંકટ આવતા હોય તો એ સંકટ દૂર થશે. આપણે સંકટની અંદર હોય, ગમે એવું સંકટ હોય અને ગમે એવા સંકટ આવતા હોય તો એ સંકટ, આપણા તમામ પ્રકારના સંકટો હનુમાનજી મહારાજ દૂર કરશે. તો માટે, અને જો આપને આ ઉપાય ફાવે તો દર મંગળવાર અને શનિવારના દિવસે કરવો જોઈએ. અને જો આપ આ ઉપાય ન કરી શકો તો કોઈ પણ આપના જાણીતા વિદ્વાન ભૂદેવને બોલાવી અને એમની પાસે પણ તમે આ પાઠ કરાવી શકો છો. માટે આ પાઠ આપ કરો, જાતે કરો તો પણ ચાલશે. અને જો આપ જાતે ન કરી શકો તો તમારા નજીકના ઓળખીતા કોઈ પણ ભૂદેવ હોય, ગોર મહારાજ હોય, એમને આપ બોલાવી એમની પાસે વિધિપૂર્વક હનુમાન ચાલીસાના સાંપુટિક મંત્ર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરાવશો, જેથી કરી અવશ્ય આપના સંકટો દૂર થશે. તો મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો,
अन्य ग्रुप में शेर करजो अने आवा अवनवा वीडियो जोवा माटे मारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब करवानो भूलता नहीं। सौ दर्शक मित्रों ने मारा जय श्री राम। फरी पासा आपणे खूब ज जल्दी थी नवी वात साथे नवा विषय साथे नवू ज्ञान मेळवशू। सौ दर्शक मित्रों ने जय श्री राम।